नमस्कार समाचारों साथे हूँ छु जिज्ञासा। सौथी पहला बात करें कि जहां देश ना आजादी पर्व की संसद थी सड़क सुधी उजवणी थवा जई रही छे त्यारे अमदावाद में भव्य तिरंगा यात्रा नु आयोजन करवामां आव्युं। केन्द्रीय गृह प्रधान अमित शाह द्वारा घाटलोडिया थी यात्रा नो प्रारंभ करवामां आवशे। आ यात्रा में मोटी संख्या में शहरीजनों पण जोड़ाया छे। तिरंगा यात्रा ने लईने लोकोमां भारे उत्साह जोवा मळी रह्यो छे। तो तिरंगा यात्रा नु आयोजन अने संसद थी सड़क सुधीनी जे उजवणी छे तेमां अमित शाहनी हाजरीमां आजे अमदावादमां तिरंगा यात्रानुं आयोजन करवामां आव्युं छे। तिरंगा यात्रामां कार्यकरोमां भारे उत्साह छे, साथे साथे लोको पण जोड़ाया छे। शहेरना सौ शहेरीजनो हजारोनी संख्यामां आप जोई शको छो, अमदावादनी गली गलीओमां આજે દેશભક્તિનો માહોલ છવાયેલો છે। દેશના લોકપ્રિય કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બેઉજન લીલી ઝંડી આપીને આ દેશભક્તિની ઐતિહાસિક રેલીની શરૂઆત કરાવશે। અમદાવાદમાં ચારેય દિશાઓમાં ભારત માતા કી જેના નારા ગુંજી રહ્યા છે। આઝાદીના અમૃત મહોત્સવનો પર્વની ઉજવણીની આ અદ્ભુત તૈયારીઓ કાશ્મીર થી લઈને કન્યાકુમારીના તમામ ગામડાઓમાં નજરે પડી રહી છે। તો દેશના આઝાદી પર્વની ઉજવણીમાં સંસદથી લઈને સડક સુધીની જે ઉજવણી થઈ રહી છે તેમાં આજે અમદાવાદમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ખાસ કરીને જે કાર્યકરો છે તેમાં ઉત્સાહ છે અને થોડી જ વારમાં હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ જે તિરંગા યાત્રા છે તેને પ્રસ્થાન કરાવશે। લોકો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા છે। દ્રશ્યો તમે જોઈ શકો છો, દરેક લોકો તિરંગા સાથે આ યાત્રામાં જોડાયા છે। આન બાન શાંતિ આ યાત્રાની શરૂઆત થશે। તો આજ મુદ્દે વધુ વાતચીત કરી રહ્યા છે અમારા સંવાદદાતા મિહિર સોરી જી। મિહિર, થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ યાત્રાનો પ્રારંભ કરાવવાના છે, એ પહેલા લોકોમાં ભારે ઉત્સાહ છે, કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે, લોકો તિરંગા સાથે જોવા મળ્યા છે, શું કહી રહ્યા છે લોકોને, કેવો છે ઉત્સાહ? જિજ્ઞાસા, 75માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન અમદાવાદમાં થઈ રહ્યું છે। આ યાત્રાની શરૂઆત છે કે જે અહીં ઘાટલોડિયા પ્રભાત ચોકથી શરૂ થઈ અને અહીં નિર્ણયનગર સુધી જશે। જો કે આ યાત્રાની શરૂઆત ફ્લેગઓફ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાશે અને મુખ્યમંત્રી જે સાથે જ ગૃહમંત્રી છે તે પણ સાથે આ તિરંગા યાત્રામાં છે તે સાથે જશે। પરંતુ એક વખત હું મારા કેમેરા પર્સન ચિરાગ રાવલને કહીશ કે જે દ્રશ્યો છે કે જે ખૂબ મોટી સંખ્યામાં ભવ્ય તિરંગા યાત્રામાં જોડાવા માટે લોકો છે કે જે એકઠા થયા છે અને લોકોના હાથમાં તિરંગા સાથે જ એક ખુશી છે તે જોવા મળી રહી છે। અન્ય ઘણા સ્થાનિક છે તેની સાથે વાત કરશું, શું કહેશો શ્રદ્ધાબેન? લોકોમાં એક ખુશી છે અને આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાય। દેશ જ્યારે આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યો છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રીજીએ ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા અને મેરી મિટ્ટી મેરા દેશ એનું આહ્વાન કર્યું છે। ત્યારે તમે જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર તમે જુઓ તો ત્યાં આપણો જે સ્વતંત્ર ભારતનો જે ઝંડો છે એ આજે કેટલા ઉત્સાહથી લહેરાઈ રહ્યો છે અને લોકોની અંદર આ ઉત્સાહ છે અને બિલકુલ આ દેશની અંદર આ દેશભાવના હોવી જ જોઈએ, કારણ કે 15 ઓગસ્ટ 1947નો સ્વતંત્રતાનો દિવસ એવા કેટલાય લોકો જે અહિંસાના માર્ગે ક્રાંતિના માર્ગે એવા કેટલાય લોકો છે કદાચ જેમનું આપણે નામ પણ નહીં જાણતા હોય ત્યારે આવ્યું હશે। તો આ તિરંગા યાત્રાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આહવાન પર આવેલા સૌએ લોકોનું અમે પક્ષ તરફથી સરકાર તરફથી બી સ્વાગત કરીએ છીએ અને આ જોશ અને જુસ્સો જે તમે અત્યારે જોઈ રહ્યા છો એ તમે જોઈ લેશો કે આખી તિરંગા યાત્રાના દરમિયાન તમને જોવા મળશે કે આ ભારત છે અને 140 કરોડનો ભારતીયોનો દેશ છે અને આ એક દેશ છે કે જે ચાલે છે ત્યારે પ્રધાનમંત્રી કહે છે કે એક કદમ દેશ ચાલતા હે તો 140 કરોડ ભારતીય છે। લોકોમાં ખુશી છે કે જોવા મળી રહી છે અને આ ભવ્ય તિરંગા યાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીથી લઈ શિક્ષકોથી લઈ અને ભાજપના કાર્યકર્તાઓ સ્થાનિક હોય ખૂબ મોટી સંખ્યામાં છે લોકો જોડાયેલા છે। અન્ય એક સ્થાનિક છે તેમની સાથે વાત કરશો, શું કહેશો, કેટલી ખુશી કારણ કે ખૂબ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રા જઈ રહી છે? એકદમ સરસ રીતે આપણા ભારતના વડાપ્રધાન અને વિશ્વગુરુ બની રહ્યા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાહબરી નીચે આજે ગુજરાત પંતપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈના સાનિધ્યમાં તિરંગા યાત્રા નીકળી રહી છે। બિલકુલ, તો અમારા સંવાદદાતાએ ત્યાં જે લોકો ઉપસ્થિત છે, કાર્યકરો ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરી અને ભારે ઉત્સાહ છે, થોડી જ વારમાં આ તિરંગા યાત્રાનો પ્રારંભ થશે।